स्टूडेंट्स जमा केम छो बदाय गुड मॉर्निंग ऑल ऑफ यू जमा ना बदाय चलो फिजिक्स मा आपणे लास्ट टाइम डिस्टेंट ब्रिज जोयुं शुं जोयुं तो के डिस्टेंट ब्रिज तो आजे डिस्टेंट ब्रिज नो उपयोग करीने एक थियरी जोवानी छे मीटर ब्रिज मीटर ब्रिज नो एक्सपेरिमेंट आवशे तमारे बराबर आपणे सिलेबस में छे हवे जोवो जोईए पहेला तो मीटर ब्रिज नी आपणे वात करीए तो ई मीटर ब्रिज जी हशे એનું આપણે કન્સ્ટ્રક્શન એટલે કે આકૃતિ જોઈએ કે કેવું હશે મીટર બ્રિજ જો મીટર બ્રિજમાં આવી એલ આકારની સામાન્ય રીતે ધાતુની પટ્ટી તરીકે કોપરની પટ્ટી લેવામાં આવે કોની પટ્ટી લેવામાં આવશે કોપરની પટ્ટી બરાબર અને જો તમે ખૂબ જ પૈસાદાર હો બરાબર તો તમે સિલ્વરની પટ્ટી પણ મૂકી શકો છો જનરલી આપણે પ્રયોગશાળાના જે લેબમાં આવશે એમાં શું હશે તો કે ધાતુની પટ્ટી એટલે કે કોપરની પટ્ટી હશે પછી આ જે કોપરની બે પટ્ટી છે એના વચ્ચે એક વાયર જોડેલો હશે જોડેલો હશે વાયર થિયરી છે આપણી મીટર બ્રિજ શું કહેવામાં આવે આને મીટર બ્રિજ કહેવામાં આવશે બરોબર હાલ તો ની બે પટ્ટી આ દાખલા તરીકે પોઈન્ટ એ આ દાખલા તરીકે પોઈન્ટ બી નામ જ છે મીટર બ્રિજ મીટર એટલે કે એક મીટર તો આમાં એક ધાતુનો વાયર જોડી દેવામાં આવશે સમજે છે અને આ જે ધાતુનો જે વાયર હશે એ ધાતુનો વાયર એક મીટર લંબાઈનો હશે શું હશે તો કે ધાતુનો વાયર ની લંબાઈ એક મીટર એટલે કે 100 સેન્ટીમીટર હશે ધાતુનો વાયર મિશ્ર ધાતુનો લીધેલો છે બરાબર જે ધાતુનો જે વાયર હશે કેનો હશે તો કે મિશ્ર ધાતુ નાની આપણે પેલા આગળ આવી ગયું મિશ્ર ધાતુમાં મેંગેલી પંચ બરાબર આવું લેવામાં આવે જનરલી મિશ્ર ધાતુ તરીકે મિશ્ર ધાતુ તરીકે શું લેવામાં આવશે તો કે મેંગેનીઝ લેવામાં આવે પ્રશ્ન લેવામાં આવે શા માટે મિશ્ર ધાતુનો વાયર લીધો તો મિશ્ર ધાતુનો વાયર એટલા માટે લેવામાં આવશે કે જ્યારે શું સામાથી પ્રવાહ પસાર થશે હમણાં આપણે જોશું આપણે થિયરી ત્યારે જોશું તો આમાંથી પસાર થશે એટલે શું થશે
પ્રવાહ પસાર થાય એટલે s બરાબર i સ્ક્વેર t અનુસાર શું થશે ધાતુ વાયર ગરમ થશે અને જો કોઈ પણ ધાતુ ના વાયર નું તાપમાન વધે આપણે જોઈ ગયા હતા તાપમાન વધશે એટલે અવરોધ વધશે પણ અહીંયા અવરોધ માં કઈ ફેરફાર ના થાય એટલા માટે મિશ્ર ધાતુ આપણે જોયું તો આગળ કે મિશ્ર ધાતુ નો જે અવરોધ માં જે તાપમાન સાથે ફેરફાર જે હોય છે કેવો હોય છે ખૂબ જ નજીક હોય છે આપણે આ ચેપ્ટર માં આપણે જોઈ ગયા છીએ એટલા માટે કયો ધાતુ કયો વાયર લેવામાં આવે મિશ્ર ધાતુ કારણ કે તાપમાન સાથે તેના અવરોધમાં તાપમાનના વધારા સાથે તેના અવરોધમાં વધારો ન થાય તે માટે અને ત્રીજું વાયર માટે વાયરના આડ છેદનું ક્ષેત્રફળ યુનિફોર્મ એટલે કે સમાન હોવું જોઈએ બોલો જોઈએ છોકરા શા માટે વાયરના આડ છેદનું ક્ષેત્રફળ સમાન હોવું જોઈએ આખા વાયર નો અવરોધ સમાન થઈ એટલા માટે શું થશે તો કે વાયરના આડછેદ ક્ષેત્રફળ એવો જે સમાન આમાં જે વાયર લેવામાં આવે એ ત્રણ લાક્ષણિકતા યાદ રાખજો શું યાદ રાખવાનું છે બોલો બાળકો ફટાફટ કે તારની લંબાઈ 1 મીટર લેવાની ધાતુનો વાયર જે છે મિશ્ર ધાતુનો એટલે ત્યાં સુધી એવો જો મેંગેનિન છે કોન્સ્ટન્ટ છે કારણ કે મિશ્ર ધાતુમાં શું થશે તાપમાનના વધારા સાથે અવરોધ બદલાય નહીં બરાબર અને વાયરના આડછેદનું ક્ષેત્રફળ કેવું હોવું જોઈએ તો કે સમાન હોવું જોઈએ કેવું હોવું જોઈએ સમાન ચાલો પછી જો આટલું શું જાણવું આગળની રચનામાં તમે જોશો તો આ બે બિંદુ વચ્ચે એક અજ્ઞાત અવરોધ આર જોડવામાં આવશે શું જોડવામાં આવશે અજ્ઞાત અવરોધ આર પહેલા તો મીટર બ્રિજ જે છે બરોબર એ મીટર બ્રિજ નું આપણે કામ શું છે તો મીટર બ્રિજ નું જો કામ શું છે મીટર બ્રિજ નો ઉપયોગ કરી અજ્ઞાત અવરોધ માપી શકો અજ્ઞાત અવરોધની વેલ્યુ માપવા માટે પ્રયોગશાળામાં જનરલી કોનો ઉપયોગ થાય છે મીટર બ્રિજ બીજું મીટર બ્રિજ એ વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં હોય તે સિદ્ધાંત પર કાર્ય કરે છે બરોબર શું તો કે મીટર બ્રિજ નો ઉપયોગ કરીને અજ્ઞાત અવરોધ જે છે એકદમ ચોકસાઈ પૂર્વક તમે માપી શકો કેવી રીતે પણ આપણે જોઈએ બરોબર મીટર બ્રિજ અને વિસ્ટન બ્રિજ ની સંતુલિત અવસ્થામાં હોય એ સિદ્ધાંત ઉપર કામ કરે છે અને એમાં નલ પોઈન્ટ ક્યુ પોઈન્ટ મેળવવામાં આવે છે નલ પોઈન્ટ નલ પોઈન્ટ ને કહેવામાં આવશે તટસ્થ બિંદુ આપણે એમ થાય કે નલ પોઈન્ટ એટલે શું હમણાં થિયરી આપણે જોઈએ ત્યારે ધ્યાન રાખશું એટલું યાદ રાખવાનું કે જે જે ઇન્સ્ટ્રુમેન્ટ નલ પોઈન્ટ ઉપર વર્ક કરતા હશે ને તટસ્થ બિંદુના સિદ્ધાંત ઉપર બરોબર એની એક્યુરેસી એકદમ પરફેક્ટ હશે સો જે જે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ
નલ પોઈન્ટ ઉપર જે વર્ક કરતા હશે કેવી રીતે હમણાં આપણે જોઈ શકીએ એક્યુરસી કેવી હશે કે એકદમ પરફેક્ટ હશે એટલે કે કેપ બ્રિજ નો ઉપયોગ કરી અજ્ઞાત અવરોધમાં કે સતો ડિસ્ટન્ટ બ્રિજ ની સંતુલિત અવસ્થાનો ઉપયોગ કરવામાં આવશે અને નલ પોઈન્ટ મેળવવામાં આવશે બરોબર એટલે મીટર બ્રિજ જે છે બરોબર મીટર બ્રિજ કેવું હશે બરોબર જો તમે અહીં જોઈ શકો છો કે ભાઈ મીટર બ્રિજ કેવું હશે જોઈ લો ફટાફટ સરખો જરાક લેબોરેટરીમાં તમારી જે મીટર બ્રિજ આવશે આ રીતનું હશે જોવો છો દેખાય છે બરોબર આ રીતની જે આખી રચના છે આપણે દોરી છે જે આપણે આકૃતિ અધૂરી છે અને આખી આપણે કમ્પ્લીટ કરીએ છીએ આ રીતનું આપણું શું હોવાનું છે તો કે મીટર બ્રિજ બરોબર હાલો અવરોધ પેટી મૂકવામાં આવે જનરલી અવરોધ પેટી મૂકવામાં આવશે અવરોધ પેટી જે છે કેવી હોય એ તમે જોઈ શકો છો જો તમારી સ્ક્રીન ઉપર આ રીતની શું હશે તો કે એમાં અવરોધ પેટી હશે જો બાળકો દેખાય છે આખી રેઝિસ્ટન્સ અવરોધ પેટી ઇંગ્લિશમાં બોલવામાં આવે રેઝિસ્ટન્સ બોક્સ કહેવામાં આવે શું કહેવામાં આવે રેઝિસ્ટન્સ બોક્સ હવે જોવો જોઈએ એમાં જુદી જુદી ઉપર કાળા કલરની કળ દેખાય છે બરોબર હવે માની લ્યો એ કાળા કલરની ઘણી બધી કળ છે એની નીચે છે ને અવરોધની વેલ્યુ લખેલી પ્રયોગશાળામાં તમે કરશો એટલે વધુ ખબર પડશે એની નીચે શું લખેલી હશે તો કે એની અવરોધની વેલ્યુ લખેલી હોય હવે માની લો ત્રીજી કળ કાઢો એની નીચે 10 ઓહમ લખેલું છે શું લખેલું છે તો કે 10 ઓહમ તો ત્રીજી કળ એમાંથી કાઢી લેશે તો પરિપથમાં 10 ઓહમ નો અવરોધ એડ થશે કેટલો અવરોધ એડ થશે 10 ઓહમ નો અવરોધ પાછી હું કળ ભરાવી દઉં ને તો પાછો અવરોધ ઝીરો થઈ જશે સમજે છે કે નહીં બાળકો હાલો હવે જોવો જી ત્રીજી કળની સામે 10 ઓહમ નો અવરોધ છે દાખલા તરીકે છઠ્ઠી કળની સામે દાખલા તરીકે 200 ઓહમ નો અવરોધ છે કેટલો છે 200 ઓહમ નો હવે બે કાળા કલરની કળમાં તમે કાઢી લો બે કળ કહીની એક ત્રીજી કહીની ત્રીજીની નીચે લખેલું તું 10 એક છઠ્ઠી કહીની છઠ્ઠાની નીચે લખેલું તું 200 થી બે કળ કાઢો ને તો સર્કિટમાં બોલ કેટલો અવરોધ ઉમેરાશે 10 વત્તા 200 10 વત્તા 200 એટલે શું થશે 200 ને 10 ઓહમ નો અવરોધ એમાં શું થશે તો કે એડ થશે સમજાય છે બાળકો આ પ્રકારનું શું હશે આરબી આરબી એટલે કે રેઝિસ્ટન્સ બોક્સ આપણી ટેક્સ્ટબુક માં છે ને અહીંયા આ રીતનો સિમ્બોલ આપ્યો છે બરોબર પણ હકીકતે અહીંયા અહીં અવરોધ પેટી જ છે અને અવરોધ પેટી ના રીતે દર્શાવવામાં આવે બોક્સ કઈ હોય અને બોક્સ માં લખ્યું હશે આરબી બરોબર આ રીતનો સિમ્બોલ છે આપણે એનસીઆરટી માં એટલી ડાયરેક્ટ અવરોધ દોડી નાખ્યો છે બરોબર પણ હકીકતે આ રીતનું હશે આરબી આરબી એટલે શું થશે રેઝિસ્ટન્સ બોક્સ અને એને એસ વડે દર્શાવ્યું છે કોના વડે દર્શાવેલું છે એસ વડે અવરોધ જ છે પણ ઈચ્છિત મૂલ્યનો અવરોધ છે ક્યાં મૂલ્યનો અવરોધ છે ઈચ્છિત મૂલ્યનો અવરોધ એટલે તમારે જેટલો અવરોધ પસંદ કરવો હોય એટલે તમે કરી શકો 5 ઓહમ 10 ઓહમ 20 ઓહમ 25 ઓહમ સમજે છે કે નહીં કેવી રીતે વર્ક કરે મેં તમને સમજાવ્યું બરોબર એટલે આપણો આ જે અવરોધ છે ને આપણા માટે નોન અવરોધ હશે નોન એટલે કે ના અવરોધ હશે જી તમે કી કહી દેશે તમને ખબર હશે કે એને અમારાથી આટલો અવરોધ આમાં શું કહેલો છે એડી લીધો છે બરોબર એટલે એ આરબી આરબી એટલે રેઝિસ્ટન્સ બોક્સ એનો અવરોધ આપણે કેટલો લીધો છે તો કે એસ જેટલો લીધો કેટલો લીધો છે તો કે એસ જેટલો સમજાય છે એક વચ્ચેનો પોઈન્ટ છે એ વચ્ચેના પોઈન્ટમાંથી એક વાયર કાઢીને એના સાથે ગેલોરોમીટર જોડવામાં આવે છે શું જોડવામાં આવશે તો કે ગેલોરોમીટર અને ગેલોરોમીટરના બીજા છેડા હારે એક જેકે શું જોડવામાં આવશે જેકે જેકે એટલે જોકી કળ શું થશે જેકે એટલે જોકી કળ જોકી કળ જે છે કેવી હશે જો તમારી સ્ક્રીન ઉપર આવે છે આ રીતની જોકી કળ હશે દેખાય છે બધાને જોઈ બધાએ ચાલો જો જોકી કળાવી પેન જેવી જશે બરોબર ઉપર સ્ક્રુ જેવું હશે કિલોમીટર માંથી વાયર કાઢી બરોબર વાયર અહીંયા શું કરવાનું બાંધી દેવાનું અને નીચે જોયું તમે જોયું હશે આકૃતિમાં પણ નીચે ધાતુની એક છરી જેવી આખી પ્લેટ હશે બરોબર એ જોકી કળ છે ને આપણે અહીંયા
વાયર ઉપર ફેરવવાનું નહીં. બરોબર, પ્રયોગશાળામાં તમે જોશો, સોરી વાયર ઉપર ફેરવવાનું નહીં. શું કામ નિયમના તમને કારણ આપો કેવી રીતે છે. બરોબર યાર, હમણાં આપણે જોશું એટલે જોકી પર છે, તો વચ્ચેના પોઈન્ટમાંથી ગેલોનોમીટર જોડવામાં આવે અને ગેલોનોમીટર સાથે જે કે શું જોડેલું હશે, તો કે જોકી કીનો ઉપયોગ શું છે હમણાં આપણે જોશું. આટલું સમજાવ્યું આકૃતિમાં. અને એ અને બીની વચ્ચે બારેથી એક પાવર સપ્લાય જોડી દેવામાં આવશે. શું જોડી દેવામાં આવશે? એક પાવર સપ્લાય. અને માની લો પાવર સપ્લાયનું ઈએમએફ ઈ જેટલું છે. બરોબર, કેટલું છે? તો કે ઈએમએફ ઈ જેટલું. બરોબર, અને વધારાની અહીં તમારે એક સ્વિચ જોડી દીધી, તો તમે કોડ એક વધારાની જોડી શકો. ઈ બરોબર સમજાય છે? હા, તો આ રીતનું આખું કન્સ્ટ્રક્શન છે. સમજાય છે બાળકો? ઓકે, વિસ્ટર્ન બ્રિજ. બરોબર, આ બે મેટાલિક પ્લેટ હશે, આ ત્રણેય. અને મેટાલિક પ્લેટ ધાતુની પટ્ટી કરીને જનરલી કોની લેવામાં આવે? કોપર. અને હમણાં જેમ વાત કરી, તમે અબજોપતિઓ કરોડોપતિઓ, તો તમે અહીંયા ચાંદની પ્લેટનો પણ ઉપયોગ કરી શકો. એ પ્લેટની વચ્ચે 100 મીટર લંબાઈનો તાર હશે. એ ધાતુના તારની લાક્ષણિકતા આટલી છે. આ ગેપમાં અજ્ઞાત અવરોધ જોડવામાં આવે. પહેલી ગેપમાં જ્ઞાત અવરોધ અવરોધ પેટી જોડવામાં આવશે. તમે તમારો મનપસંદ અવરોધ એમાંથી પસંદ કરી શકો છો. અને એ અને બીની વચ્ચે બારેથી શું જોડવામાં આવે? એક પાવર સપ્લાય. અને આ વચ્ચેના પોઈન્ટમાંથી એક ગેલોનોમીટર જોડેલું હશે. અને ગેલોનોમીટરના બીજા છેડે આપણે જોકી કળનું કામ શું છે એ હમણાં આપણે આગળ સમજશું. સમજાવવા માટે પહેલા આટલું ચાલો, આટલા પોઈન્ટ જે છે તમે પહેલા શું કરો, તો કે નોટ કરો ફટાફટ. હાલો વિડીયો પોઝ કરો, સ્ક્રીનશોટ પાડો, અથવા તો તમારી બુકમાં લખો ફટાફટ. પછી આગળ આપણે થિયરી સમજીએ. જો લખાઈ ગયું બાળકો, જો આગળ કેવી રીતે વર્ક કરે છે જોવાનું છે. સૂત્ર મેળવવાનું છે કે અજ્ઞાત અવરોધ કેવી રીતે મેળવી શકાશે જોવું. હવે આપણે જેમ કીધું, હવે સમજો છોકરા, અહીંથી તમે સ્વિચ ઓન કરશો. સ્વિચ ઓન કરશો એટલે માની લ્યો આઈ જેટલો પ્રવાહ આવે છે. કેટલો પ્રવાહ આવે છે? આઈ જેટલો પ્રવાહ અહીંયા આવશે એટલે એના બે ભાગ પડશે. થોડો ઘણો પ્રવાહ આ દિશામાં હશે અને થોડો ઘણો પ્રવાહ પટ્ટીમાંથી ગયા જશે ઉપર. બરોબર સમજાય છે? પટ્ટીમાંથી અહીંથી આ અવરોધમાંથી અહીંથી બરોબર થોડો ઘણો કિલોમીટરમાં હશે, થોડો ઘણો અહીંથી આગળ જશે અને અહીંયાની બે પ્રવાહ શું થઈ જશે? ભેગા થઈ જશે. હવે જુઓ તમારે કરવાનું શું છે. આ જોકી કળ જે છે, બરોબર, આપણા પાસે આ જે વાયર છે, વાયર કેટલો છે? 100 સેન્ટીમીટર લાંબો છે. વાયરની લંબાઈ આપણા પાસે જે છે કેટલી છે? તો કે 100 સેન્ટીમીટર લાંબો વાયર છે. હવે તમારે કરવાનું શું? આ જે જોખી કળ હોય ને, પ્રયોગમાં તમે જોશો લેબોરેટરીમાં, માની લો જોખી કળ ને અહીંયા અડાવી. બરોબર, અહીંયા હું જેવી અડાડીશ ને એટલે ગેલોનોમીટરમાં કંઈક આવર્તન આવશે. શું આવશે? આ દાખલા તરીકે આપણો પોઈન્ટ સી, ગેલોનોમીટરમાં કંઈક આવર્તન નહીં. એનો મતલબ કે ગેલોનોમીટરમાંથી શું થાય છે? કંઈક પ્રવાહ પસાર થાય છે. તો ઈ નાની આપણે શું મેળવવાનું છે? નલ પોઈન્ટ. અને જોખી કળ જે બિંદુએ તમે અડાડો છો એ બિંદુને આપણે ડી કહીએ. શું કહેવામાં આવે બિંદુને? આપણે ડી. તો નલ પોઈન્ટ એટલે શું? નલ પોઈન્ટ એટલે કે તટસ્થ બિંદુ. જ્યારે સીધી ભુજા એટલે કે ગેલવે 9 મીટર સીડી ભુજા થઈ, તો સીડી ભુજામાં હું જોડેલું છે ગેલોનોમીટર. જ્યારે સીડી ભુજા એટલે કે ગેલોનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ 0 હોય તે બિંદુને શું કહેવામાં આવે? નલ પોઈન્ટ. પ્રયોગમાં જો તમે જોશો, માની લો જોખી પર તમે અહીંયા અડેલી, તો આપણો ડી બિંદુ કહેવાય. ગેલોનોમીટર છે એનું આવર્તન આમાં આવે છે દાખલા તરીકે.
तो ई ना हमें अपने नल पॉइंट मेळवानो छे। હવે માની લ્યો ઈ કડને તમે અહીંયા મૂકી તો માની લ્યો જ્યારે કડ અહીંયા હતી ત્યારે બેરોમીટરનું આવર્તન 20 ઉપર હતું। બેરોમીટર તમે જોશો ને તો આ રીતે છે, વચ્ચે છે ને વચ્ચે 0 નો કાપો હશે અને અહીંયા પોઈન્ટર હશે। હવે એવું સાંભળો જોશો ને તો અમુક બેરોમીટરમાં 20 કાપા હશે, અમુકમાં 30 હશે। માની લ્યો આ 30 કાપા વાળો બેરોમીટર છે। હવે આ કડ છે એટલે તમે ના આયા છે તો આ જે પોઈન્ટર છે ને 20 ઉપર છે, અહીંયા આગળ છે પોઈન્ટર 20 ઉપર, તો એનો મતલબ બેરોમીટર માંથી પસાર થતો પ્રવાહ શૂન્ય નથી। હવે માની લ્યો કે જો કે કડ ને તમારે અહીંથી ઉપાડે અહીં મૂકવાનું છે, જો વાયર ઉપર ફેરવવાનું નથી, ધ્યાન રાખજો। હું લોકો તમને કહેશે એવું બાકી ગમે એમાં કે ભાઈ જો કે કડ ને છે તમારે વાયર ઉપર ફેરવવાની, અને વાયર ઉપર ફેરવતા 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 એવું બિંદુ ગોતવાનું, બોલો કેવું બિંદુ ગોતવાનું, કે જે બિંદુ માટે ગેલોનોમીટર માંથી પસાર થતો પ્રવાહ કેવો હોય, શૂન્ય હોય, એને હું કહેવામાં આવે નલ પોઈન્ટ। વાયર ઉપર બાળકો ફેરવતા નહીં, ફેરવશો તો જોવો શું થશે। એ વાયર વિશે આપણે કીધું કે જોકી કડમાં અહીંયા પણ સ્ટીલ જેવો ભાગ હશે, એ વાયર અને સ્ટીલ જેવો ભાગ કઈ ઘસાશે, તો ઘસાશે તો શું થશે, વાયરમાં પણ ઘસારો લાગે, અને વાયરમાં પણ ઘસારો લાગે અને પરિણામે શું થશે, હમણાં આપણે મુદ્દો લખ્યો હતો વાયર ઘસાશે તો એના આડછેદનું ક્ષેત્રફળ સમાન રહેશે નહીં, જુદા જુદા ભાગનું ક્ષેત્રફળ કેવું આવે, જુદું જુદું, અને એને પરિણામે જુદા જુદા ભાગનો અવરોધ કેવો આવશે, અલગ અલગ, એ નથી સમજાતું બાળકો। આ વાયર જે છે વાયર ઉપર જોકી કડના ફેરવવાની નથી, જો તમે ફેરવશો તો જોકી કડ અને વાયર એકબીજાને ઘસાશે, અને ઘસાશે એને પરિણામે શું થશે, વાયર પાતળો થશે, અને એને પરિણામે એનો અવરોધ વધશે, બરોબર સમજાય છે। એટલે આખા વાયરનો અવરોધ અચળ રહે, એટલા માટે જોકી કડના ફેરવતા નહીં, માની લો મેં અહીંયા મૂકી બરોબર આ બિંદુ તો 20 ઉપર આવર્તન હતું, અહીંયા મૂકી તો માની લો 10 ઉપર આવર્તન નહીં, તો ફેરવવાની નહીં કટકે કટકે, અહીંયા હું પણ અહીંયા પણ ડિંચક 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 આમ ફેરવવાનું નથી, એમ નહીં, અહીંયા મૂકો ડિંચક, અહીંયા મૂકો ડિંચક, બરોબર ધીમે 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 જુદા જુદા બિંદુએ મૂકતું જવાનું, બરોબર। હવે માની લો જોકી કડ તમે આ બાજુ ક્યાંક મૂકશો ને આ બાજુના ભાગમાં, તો પોઈન્ટરનું આવર્તન આ બાજુ આવશે, બરોબર અહીંયા ક્યાંક મેં જોકી કડ મૂકી તો પોઈન્ટરનું આવર્તન આ બાજુ છે, એનો મતલબ મારે જોઈ છે 0, તો જોકી કડ અહીંથી તમે અહીંયા લઈ જશો તો 0 ની નજીક રહેશે, સમજાય છે। ટૂંકમાં તમારે વાયર ઉપર કેવું બિંદુ ગોતવાનું, બોલો કેવું બિંદુ ગોતવાનું, કે જે બિંદુ માટે ગેલોનોમીટર માટે કે સીટી ઉર્જામાંથી પસાર થતો પ્રવાહ કેવો હશે, શૂન્ય હશે। માની લો બિંદુ ડી છે, જો કે મેં ડી બિંદુ ઉપર મૂક્યું ને, બરોબર, ત્યારે ગેલોનોમીટર માંથી પસાર થતો પ્રવાહ શૂન્ય થઈ ગયો, તો એડી ભાગ એવો, તો આ એડી ભાગની કઈ લંબાઈ હશે, સપોઝ માની લો એલ છે, એડી ભાગની લંબાઈ કેટલી છે, દાખલા તરીકે એલ છે, અને ડીબી ભાગ છે તો ડીબી ભાગની લંબાઈ કેટલી થશે બાળકો, બોલો જોઈએ, આખો વાયર 100 સેન્ટીમીટર લાંબો હતો તો કેટલી થશે, 100 - L થશે કે નહીં, સમજાય છે કે નહીં છોકરા। હવે તો કોકેસામાં વિશન બ્રિજ ક્યાં થઈ ગયું, જો વિશન બ્રિજ કઈ જગ્યાએ, કોકેસામાં તો બે જ અવરોધ છે, એક અજ્ઞાત અવરોધ છે, અજ્ઞાત અવરોધ છે, વિશન બ્રિજમાં તો આપણે 4 અવરોધ હતા, જો બાળકો 4 અવરોધ જ છે, આટલો આજે કટકો બન્યો વાયરનો, એનો કઈ અવરોધ હશે, આટલા પટકાનો કઈ અવરોધ હશે, એટલે આ ભાગનો અવરોધ, આ ભાગનો અવરોધ, ઓલોનો ટોટલ 4 અવરોધ થઈ ગયા કે નહીં, આપણે બી સુધી ધારો કે વાયરની એકમ લંબાઈ દીઠ અવરોધ સ્મોલ આર છે, સમ વાયરની એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો છે, સ્મોલ આર છે, તો આ જે એડી ભાગ છે, એડી ભાગ એની લંબાઈ કેટલી હતી, એ લઈવી કે નહીં, એને સમજાતું, હાલો વાયરની એકમ લંબાઈ દીઠ અવરોધ આર છે, તો અવરોધ એડી ભાગ એવી લંબાઈ એલ છે, તો શું થશે, એડી ભાગનો અવરોધ આર એડી એકમ લંબાઈ આર હોય તો એલ કેટલો, એટલે કેટલો થશે, એલ આર થશે, સમજાય છે। ચાલો પછી આ ડીબી ભાગ છે, તો ડીબી ભાગ માટે અવરોધ કેટલો થશે, આર ડીબી બરાબર એકમ લંબાઈ આર હોય તો 100 - L કેટલો, એટલે કેટલો થશે,
सो माइनस एल इनटू आर એટલે બે કટકાને તમને હું મળી ગયા અવરોધ મળી ગયા હવે જો આપણે વિશ્વ બ્રિજ જોઈ હું તમને દેખાડું તો વધુ ઉપર પડશે વિશ્વ બ્રિજમાં આપણે આવું હતું આ આર વન આ આર ટુ આ આર થ્રી આ આર ફોર વચ્ચે એક આગળ અવરોધ હોય અથવા તો વચ્ચે શું હોય યલો મીટર આ બિંદુ એ આ બિંદુ બી આ બિંદુ સી આ બિંદુ ડી યાદ કરો વિસ્ટન બ્રિજમાં આપણે કીધા હતા સી ડી ભુજામાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોય કિલોમીટર માંથી પાસ થતો કરંટ આઈ જી બરાબર ઝીરો હોય તો અવડુઆ બ્રિજ કેમાં કહેવાય યાદ કરો બાળકો અવડુઆ બ્રિજ કેમાં કહેવાશે બેલેન્સ કન્ડિશનમાં કહેવાશે કેવું કહેવાય અને બેલેન્સ કન્ડિશનમાં હું ક્રિયા છે ને આના છેદમાં આ બરાબર આના છેદમાં આ એટલે શું આવતું આર વન ના છેદમાં આર ટુ બરાબર શું આવતું આર થ્રી ના છેદમાં આર ફોર યાદ રહ્યું બધાને જો આ વિશ્વ રિઝલ્ટ બન્યું છે જો સરખો એ અને સી ની વચ્ચે કઈ અવરોધ હશે તો અપ્રવાહ જો એ પોઈન્ટ છે આ કયું પોઈન્ટ છે સી પોઈન્ટ છે તો આ તો બધું ધાતુથી જ જોડેલું છે કે નહીં તો એ અને સી ની વચ્ચે આપણા માટે જે અવરોધ હશે આ હશે કે નહીં બરોબર અને આર આપણા માટે જે અવરોધ છે અજ્ઞાત અવરોધ છે આ પોઈન્ટ એ આ પોઈન્ટ બી તો એ અને સી ની વચ્ચે આપણા પાસે અજ્ઞાત અવરોધ છે સમજાય બાળકો પછી આ અવરોધ પેટી જેની વેલ્યુ આપણે ખબર છે કેવી રીતે કામ કરે મેં હમણાં તમને સમજાવ્યું કે અવરોધ પેટી જોવું છે કોના વચ્ચે હશે સી અને બી ની વચ્ચે હશે કે નહીં તો આયા પ્રવાસી જે અવરોધ પેટી છે આ બી એનો આપણે અવરોધ કેટલો કીધો છે એસ કીધો છે ટેક્સ્ટબુક પ્રમાણે બરોબર હાલો પછી હાલો આ ડી પોઈન્ટ તો એ અને ડી ની વચ્ચે કોની વચ્ચે એ અને ડી ની વચ્ચે એલ લંબાઈના વાયરનો કટકો થયો પણ એલ લંબાઈના વાયરના કટકાનો અવરોધ કેટલો છે આર એ ડી સમજો છો બાળકો એટલે આ ભાગનો અવરોધ કેટલો છે આર એ ડી આ ડી પોઈન્ટ અને આ ડી અને બી ની વચ્ચે આટલો વાયરનો કટકો થયો એના માટે અવરોધ કેટલો છે આટલો છે આ ભાગનો અવરોધ કેટલો છે આર ડી બી અને સી અને ડી ની વચ્ચે કોની વચ્ચે સી અને ડી ની વચ્ચે કેટલો મીટર જોડેલું છે સમજાય છે કે નહીં છોકરાઓ ઇથ્યુ કે નહીં જો ઉપર જો હવે શું કીધું તું આપણે મીટર બ્રિજ જે છે કેના ઉપર કામ કરશે મિશન બ્રિજ ના સિદ્ધાંત ઉપર કે જ્યારે મિશન બ્રિજ માંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોય બરોબર આપણે નલ પોઈન્ટ મેળવ્યું નલ પોઈન્ટ એટલે શું સીડી ભૂજાય એટલે કે ગેલ્વેનોમીટર માંથી પસાર થતો પ્રવાહ કેવો છે બાળકો ઝીરો છે કે નહીં તો આ જ નિયમનું અહીં આપણે પાલન થશે તો વસ્તુ શું બનશે બોલો એના માટે હવે સૂત્ર આપણે મેળવી આર ના છેદમાં આર એ ડી એના બરાબર આના છેદમાં આ બરાબર આના છેદમાં આ એટલે એસ ના છેદમાં શું થશે આર ડી બી થશે કે સમજાય છે આર એ ડી એટલે ડાબી બાજુના કટકાનો અવરોધ કેટલો છે એલા આર ડીબી એટલે આ ભાગનો અવરોધ કેટલો છે 100 માઇનસ એલા એટલે આર ના છેદમાં એલા એના બરાબર એસ ના છેદમાં 100 માઇનસ એલ ના ઇનટુ આર છે કે નહીં સમજાય છે બે બાજુથી સ્મોલ આર સ્મોલ આર કેન્સલ થઈ જશે એટલે આર ના છેદમાં એલ બરાબર એસ ના છેદમાં ઓ માઇનસ એલ તમારે શું કરવાનું સાવ સરળ છે જો આ અવરોધના છેદમાં આટલા ભાગની લંબાઈ બરોબર એના બરાબર આ અવરોધના છેદમાં આટલા ભાગની લંબાઈ એટલે આર ના છેદમાં એલ બરાબર એસ ના છેદમાં સો માઇનસ એલ હવે તમને એમ કે નલ પોઈન્ટ 25 સેન્ટીમીટર અંતરે મળ્યું કેટલા એ મળ્યું બાળકો 25 તો જો સિમ્પલ વસ્તુ છે આ 25 છે થોડું તો ખબર પડી જાય ને 75 જોઈ કે નહીં કારણ કે આખો વાયર જે છે 100 સેન્ટીમીટર લાંબો છે કેટલો લાંબો છે 100 સેન્ટીમીટર લાંબો તો જો આ 25 હશે તો કેટલો હોવાનું છે 75 આ અવરોધ પેટીમાંથી તમે કેટલો અવરોધ કાઢ્યો તમને ખબર હશે
ख्याल છે ઉરત પેટી નો મને તમને વર્કિંગ સમજાવ્યું ઉરત પેટીમાંથી કેટલો ઉરત પેટ હોય તમને ખ્યાલ આવવાનો છે હવે આટલો ઉરત ને કાઢો છે 10 કાઢો 25 કાઢો 20 કાઢો એટલે આ ખબર છે પણ આ ખબર નથી અજ્ઞાત ઉરત કેટલો છે બસ આને કરતા બનાવો એટલે જો તમે કરતા બનાવશો અજ્ઞાત ઉરત ને તો r બરાબર કેના બરાબર r બરાબર શું લાગશે sl ના છેદમાં 100 નો બસ સમજાવો પેલી વાર आगे ना तो अब ना तो रुक रुक अनु सूत्र तो ये ओके देन हाँ ये हिली वस्तु पे तो बोटे ना चढ़ता जो आ क्या रहता है जिया है अब ना और मैं भी बाजू नहीं कुछ आ रहा हूँ જમણી ભુજામાં હોય અહીંયા એસ આવશે એસ એટલે જ્ઞાત અવરોધ તો એસ ના છેદમાં એલ થશે શું થશે એસ ના છેદમાં એલ બરાબર અજ્ઞાત અવરોધ આવી છે આ બે ની જગ્યા બદલી છે તો શું થશે આર ના છેદમાં 100 માઇનસ એલ તો અજ્ઞાત અવરોધ નું સૂત્ર શું થાય સમજાય છે ને બટકો કે ન સમજાય અહીંયા લઈજો S into 100 minus L ના છેદમાં L ના ખાસ યાદ રાખજો મોટા થાય નહીં પણ તમારે ખાલી કાંઈ નહીં કરવાનું આના છેદમાં આ કરવાનું બરાબર આના છેદમાં આ સમજાણું છોકરાઓ ચાલો વિડિયો પોઝ કરો ને લખો પછીના દાખલા ગણી એટલે વધુ ખબર પડશે લખો ફટાફટ ચાલો બાળકો લખાઈ ગયો હવે જો આગળ એને આપણે દાખલા ગણીશું એટલે બધું ખબર પડશે ઓકે બાળકો તો હું તો અહીંયા જ આપેલો છે બરાબર એટલે r ના છેદમાં l બરાબર s ના છેદમાં 100 માઇનસ l આ તમારે થિયરી છે બે વારમાં પૂછાઈ શકે હવે જો એને દાખલા ગણી બધું ખબર પડે છેદમાં
बीम सरवाड़ो बार चुप्पोतालीस छेद में सोल चार सो माइनस समझे अज्ञात अवरोध छोर चार डाबी बाजू गुजारो आर डेस वन अपन आर डेस इज इक्वल टू वन अपन सिक्स प्लस वन अपन टू प्लस वन अपन थ्री छ तीस तीस ने छ छत्तीस ना छेद में छत्तीस जवाब आई हो एक पॉइंट आ साइड आ त्रण ना जोड़ लो तो एक एक ना यहां आ बे नु परिणाम केटलो થશે બોલો જો r डैश बराबर d નો ગુણાકાર છેદ માં b નો સરવાળો સિમ્પલ કરવાનો આના છેદ માં આ એટલે આ એક આવ્યું એક ના છેદ માં પચીસ એના બરાબર આના છેદ માં આ આ સાઈડ નો અવરોધ કેટલો છે ફોર આઠ ના છેદ માં ફોર પ્લસ આઠ બરાબર યાદ એમ લેવાનું સેવન્ટી ફાઈવ એના છેદ માં એટલે આ ગુણ્યા સેવન્ટી ફાઈવ રેડી હવે એનું સદરૂપ આપવાનું આવડશે ને સદરૂપ આપશો એટલે બાર ઓહ્મ સ્વરૂપ આપશે आ साइड आ रही पूछ आ ए है बराबर गैलर नो बीटा
આ જોતી એટલે આ પોઈન્ટ ડી તમને રકમમાં એવું કીધું છે આપેલ આકૃતિ માટે નલ ચાલીસ સેન્ટીમીટર એટલે મળ્યો ચાલીસ સેન્ટીમીટર એસ એટલે એસ અને શું અત્યારે બી કીધું એસ અને બી આપણા માટે અનનોન છે કેવા છે એસ અને બી આપણા માટે અનનોન છે હવે હું કીધું બે ઓહમ નો અવરોધ એસ સાથે જોડેલા શું કરવાનું છે બે ઓહમ નો અવરોધ એસ સાથે સમાંતરમાં જોડતા નલ પોઈન્ટ પચીસ મળે છે શું કરવાનું બે ઓહમ નો અવરોધ એસ સાથે સમાંતરમાં જોડેલા નલ પચીસ સેન્ટીમીટર અંતરે મળે છે આર અને એસ ની કિંમત કેટલી આર ની વેલ્યુ કેટલી અને એસ ની વેલ્યુ કેટલી બરોબર આ બે તમારે ગોતવાનું છે સિમ્પલ હવે બે કેસ થશે પહેલા કેસમાં નલ પોઈન્ટ ચાલીસ હતો ત્યારે આ એસ હતો ને આર હતો એટલે આ ચાલીસ છે આ કેટલું હશે સાઈન હશે તો પહેલું સમીકરણ કેસ વન માટે શું થશે એસ ના છેદમાં ચાલીસ એના બરાબર આર ના છેદમાં સાઈન તો સિક્સટી એસ બરાબર શું થાય ફોર્ટી આર થાય બાકીના રહેશે કે નહીં આ બિંદુ બિંદુ કેન્સલ થશે બધી હજી ભાગ અને થ્રી એસ બરાબર શું થાય એકાદી લેસન મળી ગઈ હાલ હવે સિમ્પલ હવે તમે એ સાથે બે ઓહમનો અવરોધ એમાં જોડો સમાન આના સાથે તમે બે ઓહમનો અવરોધ સમાંતરમાં જોડી લો ત્યારે નલ પોઈન્ટ તમને કેટલા મળે પચીસ તો આ પચીસ હશે તો આ કેટલું હશે પંચોતેર તો હાલ શું સૂત્ર આવશે એસ ટુ માં બાળકો આ બે સમાંતરમાં છે એટલે બે નો ગુણાકાર ટુ એસ અપોન ટુ પ્લસ એસ ના છેદમાં આના છેદમાં એટલે પચીસ એના બરાબર આ તો એમનો જ છે પણ આ પચીસ હતું તો આ પંચોતેર થાય આર ના છેદમાં સેવન્ટી ફાઈવ ઓકે ના હાલ બસ આ આ અહીંયા નીચે વયું છે એટલે હું લાવશે ટુ એસ ના છેદમાં ટુ પ્લસ એસ ગુણ્યા પચીસ લાવશે આ અંશો છે ત્યાં જે છેદમાં છે ટુ પ્લસ એસ એને ગુણ્યા પચીસ એટલે પચાસ પ્લસ પચીસ એસ એના બરાબર આર ના છેદમાં સેવન્ટી ફાઈવ હવે હું ગણજો જાતે ગણવાનો છે આગળ આમાંથી એસ ને તમે આર ને તમે કરતા બનાવો તો આર બરાબર શું થાય થ્રી બાય ટુ એસ થાય તો અહીંયા હું કરવાનું થ્રી બાય ટુ એસ મૂકી દેવાનું સાધુ પકડે એસ ની વેલ્યુ મળે ઈજી એસ ની વેલ્યુ મળે તમારે આમાં મૂકી દેવાનું એટલે આર પડી જશે બરોબર હાલો ગણી નાખજો હોમવર્કમાં જાતે એનો ભાગ જે છે ખૂબ જ અગત્યનો છે જો સમજો સરખું થિયરી જેવું છે અજ્ઞાત અવરોધ આજના માપનમાં ઉદ્ભવતી ત્રુટિ આપણે જે આ અજ્ઞાત અવરોધ આર માપીએ છીએ ને એના માપનમાં કંઈક ત્રુટિ આવશે અને એ જે ત્રુટિ આવશે જો કોને કારણે આવશે અજ્ઞાત અવરોધ આરના માપનમાં ઉદ્ભવતી ત્રુટિ લંબાઈના માપનમાં
उद्भवती त्रुटि ने कारण आवे एक स्केल 100 सेंटीमीटर लांबो स्केल तमने कहता हुई प्रयोगशाला में जोशो तो वायर नीचे शू हे 100 सेंटीमीटर लांबो स्केल तमने खबर पड़ी जाए नड़ पड़ी गया हमें आप कहे अज्ञात अवरोधारण मापन में उद्भवती त्रुटि को कारण लंबाई मापन में उद्भवती त्रुटि कारण कोई थे कि लंबाई मापन में कई रीते त्रुटि आई सीम्पल वस्तु है आ वायर में आ 3 सेंटीमीटर वालू पॉइंट हतु दाखला तरीके आ 5 सेंटीमीटर वालू पॉइंट हतु अने 6 सेंटीमीटर वालू हवे 5 अने 6 नी वच्चे 5.1 5.2 5.3 5.4 5.6 5.7 5.8 5.9 અને 6 થશે હવે તમે જોકી જી છે જોકી તમે અહીંયા તમારી જોકી આવી હવે આ જે સાદી ફૂટપટ્ટી હશે એની ડિસ્કાઉન્ટ શું હશે એની મર્યાદા આવી છે આપણા પાસે જે સાદી ફૂટપટ્ટી હશે સાદી પટ્ટી એની એલસી એલસી એટલે ડિસ્કાઉન્ટ કેટલી હશે 0.1 સેન્ટીમીટર હશે કે 11 ધોરણમાં બધું આવી ગયું છે ये डिस्काउंट કેટલી હશે 0.1 0.1 એટલે ઓછામાં ઓછું કેટલું માપી શકે 0.1 સેન્ટીમીટર માપી શકે ખબર પડે સાદી ફૂટપટ્ટી હોય બરાબર તમારા કંપાસમાં હોય 30 સેન્ટીમીટર લાંબી હોય ઓછામાં ઓછું કેટલું માપી શકે 0.1 એને ખબર પડે કે અહીં 0 હોય અહીંયા 1 હોય પણ એની વચ્ચે 10 કાપા હોય એટલે ઓછામાં ઓછું કેટલું માપી શકે 0.1 પણ તમે જોકી કડમાની લો અહીંયા હોય કે તો અહીંની છે અહીંની છે અહીંની છે बराबर आवड़ुआ जी छे 5.2 ने आवड़ुआ जी छे 5.3 तो हवे शू थवानुं छे लंबाई ना मापन में तो माइनर एरर आवानी छे कारण के आजी लंबाई जी आवशे 5.2 ने 5.3 ની વચ્ચે શું હશે ઈ ભગવાન જાણે આપણે કઈ ખબર નથી એટલે આપણે કામ શું કરશું 5.2 લેશું કામ શું લેશું 5.3 લેશું એટલે બી ખબર પડતી હકીકતે જવાબ આની લેવાનો આવો કઈ હતો 5.24 100 माइनस એટલે આ સૂત્ર છે કે હવે જો ડાબી બાજુની લંબાઈ આપણે આમાં માપવામાં ભૂલ છે તો બેસી આમાં માપવામાં ભૂલ આવશે કે નહીં એ ખબર પડતી હકીકતે આ તો 5.24 હોય 5.24 લીધું હોય તો અહીંયા શું આવે 100 માઇનસ 5.24 આને સાચું માપ આવે પણ આપણે લીધું હશે કાં 5.2 અને તો 5.3 તો આના માપમાં ભૂલ આવશે તો આના માપમાં શું આવવાની છે ભૂલ આવવાની છે તો પ્રયોગમાં તમે જોશો તો શું થશે એરર માપો એરર આવશે આર માપવાનું તો ઈ મારે ગોતવી છે આવા દાખલા પૂછે છે બહુ અઘરું પેટર્ન ની પૂછે છે જીમાં તો પૂછાય જ છે ખાસ ધ્યાન રાખજો પૂછાણી છે પણ આપણે નીટમાં પણ કદાચ પૂછાઈ શકે છે આપણી તૈયારી હોવી જોઈએ આપણને અવરું જોઈએ પણ 11માં ધોરણમાં આવું સૂત્ર દાખલા તરીકે આ રીતે હોય એ બરાબર BC ના છેદમાં D સૂત્ર યાદ છે અને ત્રુટીનું સૂત્ર શું બનતું ડેલ્ટા A ના છેદમાં A બરાબર ડેલ્ટા B ના છેદમાં B પ્લસ ડેલ્ટા C ના છેદમાં C પ્લસ ડેલ્ટા D ના છેદમાં D ગુણાકાર ભાગાકારનો નિયમ લાગુ પડતો તો અહીં એવું છે જો A ની બદલે R છે B ની બદલે S છે C ની બદલે L છે અને D ની બદલે 100 માઇનસ L છે તો ચાલો વળતો શું થશે डेल्टा आर ना छेद मा आर बराबर डेल्टा एस ना छेद मा एस प्लस डेल्टा एल ना छेद मा एल प्लस डेल्टा 100 माइनस एल ना छेद मा 100 माइनस एल समझ जो छोकरा हेलो हवे डेल्टा एस ना छेद मा एस आना मापन मा उद्भवती त्रुटि शून्य हशे સુકામની કેળો જોઈ કારણ કે s એટલે તો આપણો અજ્ઞાત અવરોધ હતો અને અજ્ઞાત અવરોધ એટલે શું મેં તમને સમજાવી મૂલ્ય અવરોધ પેટીમાંથી તમે 10 ની કી કાઢી હોય તો 10 નો અવરોધ જ માં એડ થયો હોય એમાં તો કઈ માપવામાં આપણે ભૂલ નથી થઈ ખબર છે કે નહીં આની વેલ્યુ તો આપણે પરફેક્ટ હશે
एक 10 वाली की कई डी, एक 50 वाली की कई डी, तो એનો મતલબ સર્કિટમાં કેટલો અવરોધ એડિટિવ હશે 60 નો. તો તમારા માટે અજ્ઞાત અવરોધ છે એ તો મને ખબર છે, મે જોઈને જ કાઢ્યો છે. એટલે અજ્ઞાત આ સોરી અજ્ઞાત અવરોધ છે બરોબર. કેવો છે તો કે જ્ઞાત અવરોધ હોવાથી બરોબર એના માપનમાં ત્રુટી કેવી હશે 0. ખાલી કન્સર શું કરો, ડેલ્ટા આર ના છેદમાં આર બરાબર डेल्टा एल ना छेद में एल प्लस डेल्टा 100 माइनस एल ना छेद में 100 माइनस एल. और 100 माइनस एल ने एल दे से क्यों आयो छोकरा तो ही तुम्हें कह सको 100 माइनस एल ने डबल लिख सको तो मैं कई डेस लिख सको एम अपने कई खोटू नहीं बराबर. तो एल डेस की वैल्यू आपने कह सकी, एल डेस की वैल्यू कितनी हो आ भाग की लंबाई, एल डेस बराबर कितनी है 100 माइनस एल आ गया. गमे तो तब लख सो पहला एक प्रकार की प्रॉब्लम है 100 माइनस एल एला की लंबाई है तो सो सुधर बने डेल्टा एल डैश ना छे मा एल डैश संदेश है कि नहीं हल એટલે આ અવરોધ માટે ત્રુટી સૂત્ર થયું. સેનું સૂત્ર થશે ત્રુટી નું સૂત્ર થયું. હવે એ કહી શકાય કે લંબાઈના માપનમાં उद्भवती महत्तम त्रुटि स्केल એટલે કે પટ્ટી ના લઘુત્તમ માપ જેટલી હોય. लंबाई में उद्भवती मैक्सिमम में मैक्सिमम त्रुटि कितनी है एना लघुत्तम माप जेटली है. लघुत्तम माप याद रखो बराबर. तो आप सादी फुटपट्टी नो उपयोग करता हो तो लंबाई में महत्तम त्रुटि कितनी है सादी फुटपट्टी की लिस्ट में हमने भी कितनी है 0.1 सेंटीमीटर र. रेडी चलो आटलो लखी लो फटाफट पछानो दाखलो गण એટલે વધુ તમને ખબર પડશે. त्रुटि मार्ग આર ના છેદમાં 40 બરાબર
એના બરાબર નેવું ના છે પાંચ સાઈઠ આર બરાબર ઝીરો ઝીરો મીન્સ નવ ગુણ્યા ચાલીસ છેદમાં છ નવ ચોક છત્રીસ એટલે ત્રણસો સાઈઠ ભાઈ છ એટલે સાઈઠ સાઈઠ ઓહમ બરોબર. હવે યાદ કરો આપણે અગિયારમાં લખતા કેવી રીતે લખતા ત્રુટિ યાદ હોય તો આર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આર યાદ આવ્યું કેવી રીતે લખતા આર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આર આર ની વેલ્યુ આવી ગઈ. હવે આપણે ડેલ્ટા આર ગોતવા દઈએ હમણાં આપણે સૂત્ર લખ્યું હતું ત્રુટિ કેવી રીતે મળશે ડેલ્ટા આર ના છેદમાં આર બરાબર ડેલ્ટા એલ ના છેદમાં એલ બરાબર ડેલ્ટા 100 માઇનસ એલ ના છેદમાં 100 માઇનસ એલ. હલો કેવો જોઈ છોકરા ડેલ્ટા એલ એટલે હું લંબાઈના માપનમાં ઉદ્ભવતી ત્રુટિ એ હમણાં જ મેં તમને છેલ્લે પોઈન્ટ દીધો તો યાદ છે હમણાં કાંઈ લખ્યો ત્યારે શું કે કોઈ પણ લંબાઈના માપનમાં ઉદ્ભવતી ત્રુટિ ફૂટપટ્ટીની લિસ્ટ કાઉન્ટ જેટલી હોય કેટલી હશે ફૂટપટ્ટીની લિસ્ટ કાઉન્ટ જેટલી હશે અને અત્યારે મને લિસ્ટ કાઉન્ટ આપી છે 1 mm એટલે 0.1 તો લંબાઈમાં કેટલી એરર આવશે 0.1 ના છેદમાં l l કેટલો છે 40 ઓકે અહીંયા શું થાય એટલે મને જ મેં તમને સમજાવ્યું 100 માઇનસ l છે એટલે છોકરા ઘટે ચડે એ કાંઈ નથી લંબાઈનું માપન જ છે મેં હમણાં એક વસ્તુ તમને કીધી યાદ છે 100 માઇનસ l ની બદલે તમે l ડેશ લખી શકો તો l ડેશ એટલે શું જમણી બાજુના ભાગની લંબાઈ ડાબી બાજુના લંબાઈના લંબાઈના માપનમાં ભૂલ થઈ હશે તો જમણી બાજુના લંબાઈના માપનમાં ભૂલ થઈ હશે કે નહીં એને સમજાવું એટલે જમણી બાજુના લંબાઈના માપનમાં ભૂલ તો અહીં સાથે ફૂટપટી જશે તો એ કેટલું આવશે 0.1 અને એના છેદમાં 100 માઇનસ એલ 100 માઇનસ એલ એટલે આપણે ખબર કેટલું છે 40 એટલે કેટલું થશે 60 થશે 100 માઇનસ એલ 100 માઇનસ 40 એટલે 60 આપણે ડેલ્ટા આર જોઈશું ડેલ્ટા આર બરાબર આર એ ગુણાકારમાં છે છેદમાં કોઈ એકના છેદમાં ચાલી 10 ની માઇનસ 1 એ નીચે જાય એટલે બોલો 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 પ્લસ થાય એટલે એકના છેદમાં 400 એટલે આ થશે એકના છેદમાં 600. હલો આર ની વેલ્યુ મૂકો તો આર ની વેલ્યુ તો આપણે કોઈ કી છે કેટલી છે 60 છે આઈ રે ડેલ્ટા આર બરાબર 60 એટલે ગુણ્યા અહીં ચોકડી ગુણાકાર થશે અહીંયા 600 આવે અહીંયા 400 આવે ઉપર કેટલા આવશે 1000 છેદમાં બે ગુણાકાર 400 ગુણ્યા 600 એક બે એક બે એક 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 બે કેન્સલ એટલે આવશે ના છોકરો છોકરો કેન્સલ થઈ જશે એકના છેદમાં 4 એકના છેદમાં 4 એટલે 0.25 ડેલ્ટા આર કેટલો મેળવ્યો બાળકો 0.25 મતલબ અજ્ઞાત અવરોધ ની કિંમત ખોટી સહી બોલો કેટલી થશે આર બરાબર 60 પ્લસ ઓર માઇનસ 0.25 સમજાઈ ગયું છોકરાઓ બધા નહીં સમજાય છે બરોબર આ બધું આવી આમાં તમારે કઈ હોય નહીં બરોબર. ચાલો વિડીયો પોઝ કરો થોડે લખી નાખો આશા રાખો બધાને મજા આવી ગઈ હશે. કાંઈ પણ ડાઉટ હોય તો આપણે તો ખબર જ છે વોટ્સઅપમાં તમે પૂછી શકો છો 99 24 22 72 22 એની ટાઈમ તમે પૂછી શકો. ચાલો બાય બાય ટેક કેર સી યુ.